लास्ट आपणे सिंपल प्रेजेंट टेन्स सिंपल पास्ट टेन्स कर्या। तमारामांना घणा खराए होमवर्क पण मोकलावेलुं छे बराबर। आजे आपणे त्रीजो सिंपल फ्यूचर टेन्स सादो भविष्यकाळ करशुं। जे क्रिया भविष्यमां थवानी होय ते दर्शावा वपराय, मतलब भविष्यमां, अत्यारे नहीं, काले हूँ रमवा जईश, काले निशाळे जईश, काले ट्यूशनमां जईश, काले हूँ राजकोट जईश, तो टुमोरो एट दिस टाइम एट समय द्वारा पछी मोर्निंग इवनिंग आफ्टरनून तथा इफ क्लोज क्लोज એટલે શબ્દ સમૂહ બરાબર એક વાક્ય બનાવે એને ક્લોઝ કહેવાય। આવશે તમારે પણ ઇફ વાળા વાક્ય ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ પાસ, જો તમે સખત મહેનત કરશો તો તમે પાસ થશો। એક સાદા વર્તમાન કાળનું વાક્ય તો બીજું સાદા ભવિષ્ય કાળનું વાક્ય। હવે પેલા આપણે રૂપ જોઈ લઈએ કેના, તો કે સિમ્પલ ફ્યુચર ટેન્સ સાદો ભવિષ્ય કાળ, સિંગ્યુલર પ્લુરલ એક વચન બહુવચન। I shall walk, હવે ભવિષ્યકાળ દર્શાવવા માટે તમારે shall અને will વાપરવું પડશે, પછી walk નો મૂળ રૂપ walk જ। I shall walk, we shall walk, જો I ની આરે અને we ની આરે shall, you ની આરે will, you will walk, I shall walk, હું ચાલીશ, અમે ચાલશું, તું ચાલીશ, તમે ચાલશો, હી સી ઇટ વિલ વોક, ધે વિલ વોક, તે તેણી કે તે ચાલશે, તેઓ ચાલશે। એક વસ્તુ સમજાવું તમને, ઘણા મને પ્રશ્ન કરતા હોય છે કે સાહેબ આ યુ છે સિંગ્યુલરમાં પણ યુ વાપરો છો, પ્લુરલમાં પણ યુ વાપરો છો, એક વચન હોય તો તું અને બહુ વચન હોય તો તમે, અંગ્રેજોએ એ નક્કી કર્યું, જેને ઇંગ્લિશ ભાષા જેનો યુઝ છે રોજ બોલે છે એ લોકોએ નક્કી કર્યું કે આપણે આપણી ભાષામાં જે તું છે એને કાઢી નાખવું જોઈએ। વાસ્તવમાં યુ એટલે તું નથી, યુ એટલે તમે જ છો, પછી એક વચન અને બહુ વચનમાં। નાનું બાળક હોય એને તમે યુ કયો છો, મોટા વડીલ હોય એને તમે યુ કયો છો, મતલબ તમે, એટલે શિષ્ટાચાર વધારવા માટે તેને કોઈનું અપમાન ન થાય માટે થઈને અંગ્રેજોએ યુ શબ્દ ઉમેર્યો। વાસ્તવમાં અહીંયા શબ્દ હતો ટી એચ ઓ યુ, ધાવ એવો શબ્દ હતો, ધો કહે ને, પણ આમ ધાવ એવો શબ્દ છે અને ઉચ્ચાર ધાવ એવો થાય છે, આનો અર્થ તું થાય। જૂની અંગ્રેજની અંગ્રેજીની ગ્રામરની બુક હોય તો તમે એમાં કાઢશો તો તમને જોવા મળશે ટી એચ ઓ યુ, ધો એવું, તો તું, આનું તું, અંગ્રેજોએ નક્કી કર્યું કે આપણે કોઈને તુકારો નથી કરવો એટલે એને આ શબ્દ કાઢી નાખ્યો અને એની જગ્યાએ જે બહુવચનનો માનવાચક શબ્દ હતો યુ એટલે તમે એ જ શબ્દ વાપરવા લીધો છે। આ ખાસ યાદ રાખજો, ક્યારે કોઈ પ્રશ્ન પૂછે તો તમે એને સમજાવી શકશો કે ભાઈ યુ શા માટે એક વચન અને બહુવચન બંનેમાં વપરાય છે, તો ઇંગ્લિશ લોકો અંગ્રેજ લોકોએ માનવાચક ભાષા પોતાની બનાવવા માટે થઈ અને તું શબ્દ કાઢી નાખ્યો છે, તુકારો કાઢી નાખ્યો છે બરાબર। તો જે ક્રિયા ભવિષ્યમાં થવાની હોય તે દર્શાવવા, માય બ્રધર વિલ કમ ટુમોરો, આવતીકાલે મારો ભાઈ આવશે, અત્યારે નથી બાંધામ ગયો છે પણ ક્યારે આવશે, આવતીકાલે આવશે। હવે તમે જોયું કે આઈ ની આરે સેલ, વી ની આરે સેલ, બાકી બધા ની આરે વિલ, પણ હવે અત્યારના સંજોગોમાં બધાની સાથે વિલ વાપરી શકે છે, આઈ ની આરે વિલ વપરાય અને વી ની આરે વિલ વપરાય અને યુ ની હારે સેલ પણ વાપરી શકો, તમે ક્યારે વાપરી શકો એ હવે હું સમજાવું છું તમને બરાબર। ઓકે છે, સેલ અને વિલ ની વાત કરતા હતા આપણે, જ્યારે હેતુ જે વાક્ય બોલો છો, જે વાક્ય તમે વાંચ્યો છો એની અંદર કેવો ભાવ છે જોવાનો, કેવા ભાવ હોય, કોઈ હેતુ હોય, ધમકી હોય, વચન હોય, પ્લાન યોજના સૂચના હોય,
नो भाव होय त्यारे पहला पुरुष एकवचन के बहुवचन मां विल नो उपयोग थाय छे। जो पहलो पुरुष एकवचन बहुवचन मां मैं लखायुं छे सेल, पण आपणे विल नो उपयोग करी शके जेटला एमां इंटेंस आपेला होय तो। अने बीजा अने त्रीजा पुरुष एकवचन बहुवचन मां के जेमां विल आवे छे एना बदले सेल नो उपयोग थाय छे। आ खास लखी लेजो, आई विल एना अनुसंधान मां जो आई मैं लखायो हमणा रूप आई ने यार हूं लिखो छे सेल, पण ज्यारे आई विल लेंड यू धेट बुक हूं तने पुस्तक आपीश मतलब उछीन आपीश, तो वचन आप्यु तमे केवो छे वचन नो भाव छे, तो तमे सेल ने बदले विल नो उपयोग करी कर्यो अहीं बराबर। अने सेल नी जग्याए विल तमे लखो छो तो काई फेरफार के कोई तमारी भूल हवे पड़ती नथी। बीजू वाक्य डू इट आम ज करो अथवा ते करो, ओर आई विल पनिश यू हूं तने शिक्षा करीश, जो आम नहीं कर तो हूं तने शिक्षा करीश बराबर। हूं आईपी धमकी आईपी तो धमकी नो भाव छे, तो आई नी आरे में सेल नी जगह हूं वाइप्रो विल वाइप्रो। यू शेल हैव होलीडे टूमोरो वचन आपे छे आवती काले तमारे रजा रहेशे प्रवास में गया हो। हाँ जी आप थाइका फाइका अपने आई स्कूले ए साहब हम तब थकी गए काल हवा हाथ वगर निशाने नहीं हो ते रिक्वेस्ट करो कि अमने रजा आपो तो तमने जो रजा आप वचन आप के यू शेल हैव होलीडे टूमोरो नकर यू न्यारे हो होय विल पण अहीं वचन आप्युं छे माटे न्यां सेल मूक्यो छे। आ मूकी सकाय हूं तमने एटला माटे करावुं छुं के आई नी आरे विल अने यू नी आरे सेल के धे नी आरे सेल જોઈને તમે ચોકી ન હો તો તમને એમ થાય કે અમારા સાહેબે તો રૂપ આમ કરાવેલા છે આઈ ને વી ની આરે સેલ જ આવે અને બાકી બધા ની આરે વિલ આવે તો આઈનાથી ઉલટું કેમ થયું? પણ ઉલટું એટલા માટે સારા સારા તમારા ભાઈઓ બહેનો હોય છે જે તમારાથી આગળના ધોરણમાં એને પણ પૂછજો આમાં એ ભૂલ કરી જાય છે બરાબર। તો આ પોઈન્ટ ખાસ લખી લેવાનો ખાસ યાદ રાખવા ઓકે બોયઝ એન્ડ ગર્લ્સ। આગળ વાક્ય કરીએ છીએ આપણે માત્ર સાદા વાક્યો જે હવે તમને ખ્યાલ આવી ગયો કે સેલ ની જગ્યાએ વિલ ને વિલ ની જગ્યાએ સેલ વાપર્યું હોય તો કઈ એ ફેર પડતો નથી। પણ એક વાક્ય છે આઈ ની આરે સેલ અને વી ની આરે સેલ, પણ તમારે યાદ રાખવાનું કે પ્રશ્નાર્થ વાક્યમાં તો સેલ જ આવવું જોઈએ આઈ ની આરે અને વી ની આરે, એમાં તમે વિલ નો પ્રયોગ ન કરતા। એક્ઝામ્પલ આપ્યું છે અહીંયા એ શીખવાડવા માટે જ અમે એક્ઝામ્પલ લખ્યા છે। પેલું વાક્ય છે આઈ વિલ સિંગ એ સોંગ હું ગીત ગાઈશ, આજે ન જ ગાવું મારે તમે બધા આગ્રહ કરો છો પણ આજે મારે નથી ગયો, મતલબ હું ગાઈશ અત્યારે નહીં ગાઉં પછી ગાઈશ કાલે ગાઈશ પરમ દિવસે ગાઈશ। હી વિલ બાય એ કાર, તે કાર ખરીદશે, ક્યારે ખરીદશે તો કે પૈસા ભેગા થાય ત્યારે બરાબર, આજે નથી ખરીદવાનો અત્યારે નથી ખરીદવાનો। ધે વિલ ગો ટુ સુરત ટુમોરો આવતીકાલે તેઓ સુરત જશે। હવે વાક્ય બરાબર જો આ વાક્ય I will go to Rajkot next Monday. હું આવતા સોમવારે રાજકોટ જઈશ। હવે આ વાક્યનું પ્રશ્નાર્થ વાક્ય કરવું છે તો આપણે જે રૂપ લખાવ્યા છે I ની આરે ને V ની આરે મેં સેલ લખાવેલા છે તો એ સિદ્ધાંતને ફરજિયાતપણે અનુસરવું પ્રશ્નાર્થ વાક્યમાં ફરજિયાત થઈ જાય। I છે તો I ની આરે V લાગેલા આપણે લખશું તો એ વાક્ય ખોટું પડશે ગ્રામરની દ્રષ્ટિએ, એટલે આઈ ની આરે સેલ જ લખવું પડે। સેલ આઈ ગો ટુ રાજકોટ નેક્સ્ટ મંડે, શું હું આવતા સોમવારે રાજકોટ જઈશ, પ્રશ્નાર્થ વાક્ય ઓકે બોયઝ એન્ડ ગર્લ્સ। સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ અને આ સાદો ભવિષ્યકાળ। સાદો ભવિષ્યકાળ હજી પૂર્ણ નથી કરાયો અમે, હજી બીજા પીરિયડમાં તમને કરાવીશ, આ પીરિયડમાં આપણે આટલું જ રાખશું કારણ કે થોડો લાંબો છે એટલા માટે થઈ જાય। તો આજે તમારું જે હોમવર્ક છે એ આપણે ઉપર આપેલા જે મેં કરાવેલા છે એવા 10 વાક્યો અહીં લખી દઉં છું ઉપર મુજબના। દસ વાક્યો લખો, આ 10 વાક્યો તમારે લખ